સમગ્ર સૌરાષ્ટ્રમાં ગણપતિ ગજાનન મહારાજના આગમનને વધાવવા થનગની રહેલા ભાવિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજરોજ ગણેશ ચતુર્થીના દિવસે હિન્દુ ધર્મમાં કોઈ પણ કાર્ય કે કોઈ પણ માંગલિક પ્રસંગ કે જેના નામથી જ કાર્યની શરૂઆત થાય એવા રિદ્ધિ સિદ્ધિના દાતા ગજાનન ગણપતિ દાદાના ઉત્સવને લઈને ઉપલેટા તાલુકાના ડાંગ ગામે સિદ્ધિ વિનાયક દેવના મંદિરે ભક્તોની ભારે ભીડ જામી હતી. સૌરાષ્ટ્ર ગુજરાતના શ્રદ્ધાળુ ઉપરાંત મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈ, પુના, થાને, અમરાવતી, રાજસ્થાન વગેરે શહેરોમાંથી ભક્તજનો ઉમટી પડ્યા હતા. સવારથી જ યજ્ઞ શરૂ થયા બાદ બપોરે 12:30 વાગ્યે બીડું હોમાયું હતું. સમૂહ પ્રસાદ શરૂ કરવામાં આવેલ, જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ 4.5-5 હજાર જેટલા ભાવિક ભક્તોએ ભોજન પ્રસાદ લીધો હતો. વિઘ્નહર્તા દેવ ગણપતિ ભગવાનનું પર્વ ગણેશ ચતુર્થી નિમિત્તે શ્રદ્ધાળુઓ મોડે સુધી લાંબી લાઇનોમાં ઊભા રહી દર્શનનો લાભ લીધો હતો. અહીંયા જે આપણે દાદાનું સ્વરૂપ છે એ આખા ભારતમાં ગમે ત્યાં આખું ભારત ભ્રમણ કરશો તો પણ આ ટાઈપનું સ્વરૂપ તમને ત્યાં દર્શન નહીં થાય. 5 ફૂટ ઊંચા, 4.5 ફૂટ પહોળા અને રાજા રાજવાડા ટાઈપ બેઠેલા સિંહા છે, ફૂલ બેઠેલા દાદા છે. બધી જગ્યાએ ઉંદરનું વાહન હોય. અહીંયા આપણે દાપર યુગના ગણપતિ તરીકે ઓળખાય છે અને શિવનું વાહન છે. 4 યુગના ગણપતિ અલગ અલગ છે. સત્યયુગમાં મોરનું વાહન હોય છે દાદાનું, દાપર યુગમાં આપણે સિંહનું, ત્રેતાયુગમાં આપણે ઉંદર મૂસે કહીએ છીએ ઉંદર, એ ઉંદરનું વાહન. કળિયુગમાં દાદા ઘોડા પર અવતાર ધારણ કરવાના છે. પછી જે મહારાષ્ટ્રમાંથી જે મહારાષ્ટ્ર લોકો આવે છે એ લોકો જે નાયક દાદાનું જે તેજ છે અને દર્શન ભાવ ઉપર થઈને એવા ગાંડા થાય છે કે આ તેજ આવું તેજ જો મહારાષ્ટ્રમાં હોય તો તમારે આખું મુંબઈ સોનાનું થઈ જાય. અને આ મેન સ્વરૂપ આ છે. જે અહીંયા જે મહારાષ્ટ્રમાં જે સિદ્ધિ વિનાયક દાદા છે એ આ દાદા અંશ છે. દાદાને મારી વિનંતી કરીને કાલા વાલા કરીને દાદાને સંભળાવું છું અને દાદા મારી વાત સ્વીકારે છે એ મારા અહોભાગ્ય કહેવાય. ઉપલેટાથી સિદ્ધિ વિનાયક ઢાક મંદિર ઉપલેટાથી 20 કિલોમીટર આવેલું છે. ત્યાં આજે હું દર્શન કરવા આવ્યો છું અને આજે અહીંયા મેં જોયેલું કે 4.5-5 હજાર ભક્તો પ્રસાદ લે છે બરાબર, અને સારા એવા દર્શન છે અને બહુ મોટી ભીડ છે અહીંયા. અને બીજા નંબરમાં તમને કહું તો રાજસ્થાન, મહારાષ્ટ્રથી લોકો અહીંયા પ્રસાદ લેવા જે આવેલા છે અને બહુ સંખ્યામાં માણસો પણ અહીંયા જાજા છે અને સારી રીતે દર્શન કરીએ છીએ. અને અહીંયા કોઈ જાતનું ફન ફરો કે કાંઈ લેવામાં નથી આવતું. સ્વેચ્છાએ જે લોકો આપે છે એ જ અર્પણ કરીએ છીએ. દિનેશ ચંદ્રવાડિયા, CN24 ન્યૂઝ, ઉપલેટા.